ચાલુ સિઝનમાં વાર નર્મદા ડેમના તમામ ત્રેવીસ દરવાજા ખોલી દેવાયા છે નર્મદા ડેમમાંથી આજે ત્રણ પોઈન્ટ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા બેઉ કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના અઠ્યાવીસ ગામોને સાવધ કરાયા છે નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલ સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના પંદર દરવાજા બે પંચ્યાસી મીટર ખોલવામાં આવ્યા હતા જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા સોમવારે બપોરે એક કલાકે વધુ આઠ ગેટ મળી કુલ ત્રેવીસ ગેટ બે બે મીટર જેટલા ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ત્રણ પંચાણું લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ ટોટલ ત્રણ લાખ અડસઠ હજાર આઠસો પંચોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી નદી તળ વિદ્યુત મથક ના છ મશીનો અને સરદાર સરોવર બંધના ત્રેવીસ દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇનફ્લો છે તેના પ્રમાણમાં જ આઉટફ્લો છે નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીની માત્રા હાલમાં ઓછી છે જેથી કોઈ ગભરાવાની જરૂર નથી પરંતુ સતત વર્ષે રહેલા વરસાદથી સવે સાવચેતી રાખવી જરૂરી છે ક્યાંક પાણીનો ભરાવો થાય તો તેનો ઝડપી નિકાલ થાય તેવા પ્રયાસો કરવા અને જરૂર પડે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાને રાખીને અસરગ્રસ્ત થતા ગામોમાં નાંદોદ તાલુકાના સિસોદરા ભદામ માંગરુલ ગુવાર રામપુરા રાજપીપળા ઓરી નવાપુરા ધમણાચા ધાનપોર ભજરવાડા હજરપુરા શહેરાવ વરાછા પોંચા રૂંઢ ગામો અને ગરૂડેશ્વર તાલુકાના સંજરો ગોરા ગરુડેશ્વર ગંભીરપુરા વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણા તિલકવાડા વડીયા વીરપુર રેંગણ મળી ત્રણેય તાલુકાના ઉક્ત અઠ્યાવીસ ગામોના નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે જિલ્લાના તમામ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓને તાકીદ કરાઈ છે કે વધુ વરસાદ પડે અને લોકોના જનજીવન પ્રભાવિત થાય તો તેમને સલામત જગ્યાએ ખસેડીને પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા અને તે કોઈ જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવી રસ્તા પર ઝાડ પડી જાય કે રસ્તો ધોવાઈ જાય કે ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરીને આગોતરા પગલાં ભરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે આમ વરસાદની પરિસ્થિતિમાં કંઈ પણ ઘટના કે બનાવ બને તો ડિઝાસ્ટર શાખાને જાણ કરવી અને નંબર જીરો છવ્વીસ ચાલીસ બાવીસ ચાર જીરો જીરો એક પર સંપર્ક કરવા જણાવ્યું છે આપણે જાણીએ છીએ કે દસ લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને એકાદ બે ગામમાં અસર થતી હોય છે એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો નગરપાલિકાનું તંત્ર તૈયાર છે જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે પોલીસ તંત્ર તૈયાર છે પંચાયતનું તંત્ર તૈયાર છે એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો ટ્વેન્ટી ફોર બાય સેવન અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ વિભાગ કે શાખાની ફરિયાદ હોય તો કંટ્રોલ રૂમમાં આપ કરી શકો છો